નમસ્તે મિત્રો દરેક પરીક્ષા માટે ઉપયોગી અને એકદમ સરળ ચેપ્ટર ઉપર એટલે કે ઘડિયાળનું ચેપ્ટર એકદમ સરળ જેના દાખલા સમજીએ ક્વેશ્ચન એક છે જો 3 અને 40 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ખૂણો શોધવાનો છે સૌથી પહેલા યાદ સુ પડશે જો એક સૂત્ર છે 11 ના છેદમાં 2 મિનિટ ઓછા 30 કલાક હવે જો આ સૂત્ર છે અહીંયા જો 11 છેદમાં 2 તો લખી દઈએ 11 છેદમાં 2 મિનિટ

ત્રીસ કલાક કલાક છે એને ત્રીસ જોડી ગુણાકાર કરી દેવાનો મિનિટ જે આપેલી હોય ગુણાકાર આઠ જોડી ફરીથી ભાગ ઉડેવો છે તો પંદર થશે પંદર ગુણ્યા ડાયરેક્ટ અગિયાર કરવાના છે તો પંદર ગુણ્યા દસ કરીએ તો એકસો પચાસ પંદર એકા પંદર એક છ પાંચ એકસો થયા માઇનસ આઠ ગુણ્યા ત્રણ ચોવીસ જીરો બસો ચાલીસ એકસો પાસઠ બસો ચાલીસ માઇનસ કરવાના છે બાદ બાકી કઈ જાય બસો ચાલીસ માઇનસ એકસો પાસઠ ડાયરેક્ટ આપણે બાદબાકી બાકી આપણે અહીંયા ત્રણ થાય દસ થાય પાંચ જો ત્રેવીસ માંથી અહીંયા ફરી દસ ગુના લેજો ત્રેવીસ માંથી સોળ માઇનસ કરી દો જો સોળ ને ચાર વીસ ને ત્રણ ત્રેવીસ સાત પંચોતેર એક્સ કેટલા લખાય માઇનસ પંચોતેર આપણે જાણીએ છીએ ખૂણો છે કોઈ દિવસ ઋણ ના હોય એ કેવો લેવો પડે આપણે ધન જ લેવું પડે તો પંચોતેર અંશ તો પંચોતેર આપેલા જ છે

ચોવીસ ગુણ્યા દસ કર્યા તો બસો ચાલીસ ફરી ચોવીસ ગુણ્યા કેટલા ચોવીસ અહીંયા જો બે છ ચાર કેટલા થશે બસો ચોસઠ માઇનસ બાર ગુણ્યા ત્રણ છત્રીસ જીરો ત્રણસો સાહીઠ માંથી બસો ચોસઠ ચોસઠ માઇનસ ત્રણસો સાહીઠ થવાના છે બસો ચોસઠ છે બીજા કેટલા એડ કર્યા તો સિત્તેર થાય છ એડ કર્યા સિત્તેર થાય બીજા ત્રીસ કર્યા તો ત્રણસો એ જો કેટલા થશે છન્નું થવાના છન્નું અંશ માઇનસ છન્નું કહેવાય પ્લસ છન્નું લઈએ ખૂણો છે લેવાનો તો અહીંયા પૂછ્યું છું કે અહીંયા જ્યાં કલાક કાંટો તેના મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ છે આપણે શોધીશું આ વચ્ચેનું ખૂણું શોધ્યું કલાક કાંટો છે મિનિટ કાંટા કરતા કેટલા આમ પાછળ છે એવું જોવાનું છે એવું કેવું હોય સાદી આપણે જે ટાઈમ જોઈએ છીએ ઘડિયાળની દિશા કહેવાય અને ઊંધે ઘડિયાળ જોઈએ એટલે એન્ટિક્લોક એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા કહેવાય આપણે વિરુદ્ધ દિશાનો ખૂણો શોધવાનો છે વિરુદ્ધ દિશાનો ખૂણો શોધવું હોય તો કરવાનું છે સાહીઠ એક ઘડિયાળમાં આખું ખૂણ કરીએ તો ત્રણસો સાહીઠ હોય એમાંથી આપણે જે ખૂણો મળ્યો છે છન્નું મળ્યો છન્નું માઇનસ કરી દેવાના તો બાદ ડાયરેક્ટ પણ થાય પણ બાકી કરી જોઈએ અહીં આવશે પાંચ દસ દસ માંથી છ જાય તો વધે છે ચાર પાંત્રીસ માંથી દસ બાદ કરીએ તો પચીસ વધે આપણે એક વધનો બાદ કર્યો છે છવ્વીસ બસો ચોસઠ જો બસો ચોસઠ આપેલો છે ડાયરેક્ટ કરવું શું કારણ ત્રણસો સાહીઠ માંથી છ માઇનસ કરીએ તો બસો સાહીઠ ચાર એડ કરી દેવા માટે બસો ચોસઠ એ થયું શું ખૂણો શોધું પણ અહીંયા છે શકાયું પ્રશ્નમાં થોડુંક ઓકવર્ડ કર્યું છે એટલા માટે એન્ટી ક્લોક કરવાનું શું ઓપ્શન જોવાનું ઓપ્શનમાં ખૂણો ના આપેલો હોય તો ત્રણસો સાહીઠ માંથી બાદ કરવાનું એટલે શું થાય વિરુદ્ધ દિશા એટલે કે એન્ટીક્લોક નો ખૂણો પૂછેલો હોય આવી રીતે ઘણીત રીતની પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવેલાઇક મિત્રો સાથે શેર કરજો